મોટી ચોરી કરી હીરા જવેરાત લઈ આવ્યો, પાંચ ગણિકાઓને આપી. ગણિકાઓએ પૂછ્યું, આ ક્યાંથી લઈ આવ્યો? બોલે, રાજ દરબારમાંથી. અરે ભલા માણસ, રાજ પરિવારમાંથી તે ચોરી કરી સવાર પડશે, રાજાને ખ્યાલ આવશે, એને ગુપ્ત ચોટ કરશે. કોણે ચોરી કરી? ચોરી કરશે એ તો ગુનેગાર થશે, ચોરીનો માલ જે વ્યક્તિ સંઘર્ષે એ પણ ગુનેગાર ગણાશે. પાંચે ગણિકાઓએ પોતાનો પતિ છે એવો કુભાવ કર્યો. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્રો વિશુદ્ધિ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યતિ નિસ્પૃહ. પાંચે પેલી ગણિકાઓ નજીક આવી, પલંગમાં સુવરાયો ધુંધુકારીને. હજી કઈ ધુંધુકારી વિચારે એની પહેલા દોરીથી એને બાંધવામાં આવ્યો, મુખમાં અને આંખમાં અગ્નિ નાખવામાં આવ્યો. બચાવો બચાવો કરતો ધુંધુકારી મૃત્યુ પામ્યો. મૃત્યુ પછી પ્રેત યોનિમાં એનો વાસ થયો. આત્મદેવ અને ધુંધુલી મૃત્યુ પામ્યા. ગોકર્ણને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું છે. બ્રાહ્મણોને બોલાવી જે કઈ એમની પાછળ ક્રિયા થતી હતી બધી કરાવી. મનનું સમાધાન થઈ ગયું. એક વખત હે ઋષિઓ, ગોકર્ણજી ગયાજીમાં શ્રાદ્ધ ક્ષેત્રમાં આવ્યા છે. શ્રાદ્ધ ક્ષેત્રમાં આવી ભગવાન સૂર્યને જ્યાં જળ ચડાવવા ગયા ત્યાં એક પડછાયા રૂપે એક વ્યક્તિ એની બાજુમાં આવ્યો. ગોકર્ણ ધ્રુજી ગયા, અરે આ કોણ છે ત્યારે? અરે ભાઈ, તે મને ઓળખ્યો નહીં, હું તારો ભાઈ છું. શું નામ છે તારું? ધુંધુકાર. મેં માતા પિતાને બહુ દુભાવ્યા. યજ્ઞ યાગાદીની જે ક્રિયાઓ હતી એ બધાનો મેં વિરોધ કર્યો. પાંચ ગણિકાઓ સાથે મેં સંઘ કર્યો. રાજાના મહેલમાં મેં ચોરી કરી. મૃત્યુ પછી હું પ્રેત યોનિમાં ગયો છું. અરે ભાઈ, મેં તારી પાછળ તો બધી ક્રિયા બ્રાહ્મણોને બોલાવીને કરી છે. બોલે, મારું કર્મ એવું હતું કે આમાંની કોઈ ક્રિયા મને મળી નહીં શકે. કેમ? તું એક કામ કરે, તું સૂર્યનો ઉપાસક છો, હું તને રસ્તો બતાવું કે મારી પાછળ આ ક્રિયા કર, તો તને એમ લાગશે કે મારો ભાઈ મને ખર્ચ કરાવે છે, ઉલટી દિશા આપે છે. એમના બદલે તો ભગવાન સૂર્યને કાલ પૂછી લેજે, હું સાંજે પાછો આવીશ. સૂર્ય જે તને રસ્તો બતાવે ને એ પ્રમાણે કરીશ તો મારી મુક્તિ થઈ જશે. બીજો દિવસ સવાર થયો, ધુંધુકારી જતો રહ્યો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવ્યું. ગોકર્ણએ જળ ચડાવી પૂછ્યું, હે સૂર્યદેવ, જેની પાછળ બધી ક્રિયા કરવામાં આવી છતાં મુક્તિ ન થાય એવો ધુંધુકારી મારો ભાઈ પ્રેત યોનિમાં ભટકે છે, એમાંથી મુક્તિ કેવી રીતે થાય? તો સૂર્ય વાણી ઉચ્ચારી, શું બોલે? શ્રીમદ ભાગવતમ સપ્તાહ મુક્તિ વાચનમ કુરો ઇતિ સૂર્ય વચઃ. હે ગોકર્ણ, તારા ભાઈની પાછળ તમે શ્રીમદ ભાગવત કથા કરો, એનાથી એને મુક્તિ મળશે. કહ્યું, મહારાજ આ શ્રીમદ ભાગવત શું છે એ મને સમજાવો. એ ગોકર્ણ, નારાયણના મનમાં ઉદ્ભવેલી આ સંહિતા બ્રહ્માને મળી, બ્રહ્મા દ્વારા નારદને મળી. નારદે વેદવ્યાસને કહી, વેદવ્યાસે સુખદેવને કહી, સુખદેવે રાજા પરીક્ષિતને કહી. પરમાત્માએ આ શ્રીમદ ભાગવતમાં પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું છે, સાક્ષી પૂરી છે. બોલે, કોની પાસે કથા કરાવે, કયા દિવસે? પછી મહિનાઓ એને આપ્યા. આપણી વ્યવસ્થા માટે થઈ
અમારા વડીલોએ ગોર બાપાઓએ આ ત્રણ મહિના પકડી રાખ્યા. કાર્તક મહિનો, ચૈત્ર મહિનો અને ભાદરવો આ ત્રણ મહિનામાં ભાગવતની કથા કરવી. આ અમારી નવરાશને લીધે આ ગોઠવું છે. શ્રીમદ ભાગવતે સાત મહિના આપ્યા છે. માક્ષરે પણ છે, માસા નામ રૂપ શીર્ષોષ્મી. મા મહિનો છે, ફાગણ છે, વૈશાખ છે, આમ ઘણા મહિનાઓ છે. પણ એ તો અમારી આ વ્યવસ્થામાં. પછી અંજવાળિયું હોય, એકાદશી આવે, આ મહિનાથી આ મહિના. હું જયારે સોલા વિદ્યાપીઠમાં મુકેશજી ભણતો, ભાગવત વિદ્યાપીઠ સોલા, કૃષ્ણશંકર શાસ્ત્રીજી પાસે, જેમ પોરબંદરમાં સાંદીપની તો હમણાં બન્યું છેલ્લા 15 વર્ષમાં, તો એમને એમ કહેતા કે વચ્ચે અમાસ ન લેવી, બે પક્ષમાં અમાસ વચ્ચે ના આવે, નહીં તો રષ્ટતા કરવી પડે. જે મેં આપણે ભૂતકાળમાં સમજાવ્યું એકવાર, 4th અને 14th થી કદી ભાગવતનો પ્રારંભ ન કરવો. આ એનો ટૂંકો રસ્તો હતો. વિધિ વિધાન બતાવ્યું. બોલે કોની પાસે કરાવવું ભાગવત? બોલે આ 8 લક્ષણો વાળો કોઈ વક્તાની પસંદગી કરે. ગોકર્ણે 8 લક્ષણો સાંભળ્યા કે આવો વક્તાને વ્યાસપીઠ પર બેસાડો. આજના કલિકાલમાં આવું એકે લક્ષણ શક્ય નથી. આ તો દ્વાપર યુગ હતો. આપણે આવા 8 લક્ષણો તમે હમણાં સાંભળી જશો એટલે આપ રાજવી પરિવારને કહેશો કે મહારાજને કહી દો જે દક્ષિણા જોતી હોય એટલે લઈ લે, પણ હવારમાં કુંડલા વૈયા જાય. શું કામ? બોલે 8 લક્ષણો માંથી એક કે તો આમાં છે નહીં, આને ખોટા તમે બેહાર્યા. 5 વર્ષ મોડી કથા કરાય પણ આવા 8 લક્ષણો હોય એને જ બેહારવા. હમણાં તમે સાંભળશો તરત તમે કમ્પેરિઝન કરશો. હું તમે આવા 8 લક્ષણો સાંભળીએ પછી એવો લક્ષણ વાળો જયારે મેળવવા જઈએ ત્યારે આપણી 1 પેઢીની 8 પેઢી વહી જાય તો આવો મહારાજ ન મળે. 8 લક્ષણો વાળો આપણે 8 લક્ષણો લઈને નીકળીએ બજારમાં તો ઓલો હામાં હોળ લક્ષણ વાળો તૈયાર થાય કે આવા 8 લક્ષણ યજમાનમાં છે એની જ હું કથા કરું. એ વિજાણ ને 9 સુંદરી ભેંસ મળે એ 108 કરીએ કે પછી શ્રેણી મળે ન મળે તો હિમાલયમાં હાડ ગાળવા જાય, પણ અત્યારનો કોઈ વિજાણ થવા બજારમાં નીકળે તો 5 ભેંસ ભેગી ન કરીએ કે? 8 લક્ષણો ભગવાન સૂર્ય આપ્યા છે જેની ઉપર પૂરો ભાગવત ભરોસો કરે છે. કયો ભરોસો? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય નિસ્પૃહ. સાવ સહેલી ભાષામાં 8 લક્ષણોને આપણે થોડા સંક્ષેપમાં સમજી લઈએ કયા 8 લક્ષણો છે. પણ શરત એટલી છે તમારે મારી વ્યાસગાદીનું મૂલ્યાંકન નહીં કરવાનું, કારણ કે આમાંના 8માંથી એક કે મારી પાસે નથી. સુને, પહેલું સૂર્ય બોલ્યા છે એ ગોકર્ણ, આ લક્ષણ વાળા વક્તાને તો ભાગવતજીની વ્યાસગાદી ઉપર બિરાજમાન કર. વિરક્તો, વિરક્ત એટલે સામાન્ય તળપદી ભાષામાં કહીએ તો જેને ઘરવાળી ન હોય, ઘર બાર ન હોય, ફક્કડ હોય, આને વિરક્ત કહેવાય. તો તમે આ લક્ષણમાં તમે ચોકડી મારશો કે મહારાજ આમાં ફેલ. પહેલું લક્ષણ જ તમારું નથી, પરિવારની વચ્ચે તમે જીવો. વિરક્ત યાને પરિવારથી બહાર જીવતો એ નહીં, પણ જે આસક્તિથી પર છે એ. વિરક્તો વૈષ્ણવ, વૈષ્ણવની વ્યાખ્યા માટે આપણે નરસિંહ મહેતાને પૂછીએ. વૈષ્ણવ એટલે ગાયની પૂજા કરતો એટલું પૂરતું નથી, સવાર સાંજ હવેલીએ જતો હોય એ નથી, એની પ્રારંભિક ભૂમિકા છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવની વ્યાખ્યા આપી છે. વિષ્ણુના જે 24 અવતારો છે, આ 24 અવતારોમાંથી કોઈ પણ એક અવતાર એનો ઇષ્ટ હોવો જોઈએ. આનું નામ છે વૈષ્ણવ. વૈષ્ણવ જન તો
तेने कहिए रे पीर पराई जाने रे जन तो तेने कहिए पीर पराई जाने સકલ લોક માં સૌને વંદે નિંદા ના કરે તેની રે આ બધા વૈષ્ણવ ના લક્ષણો છે પણ આપણી વૈષ્ણવ ની વ્યાખ્યા એમ માણસો એ કરી એક આપણે ત્યાં પરિવાર એવો છે ગુજરાતમાં ભારતમાં એ એની દીકરીને ઘરે જાય તો દીકરીના ઘરનું પાણી ન પીવે બાજુવાળાને એમ કહે કે ભાઈ અમારે ત્યાં વહુ છે ને એના માતા પિતા આવ્યા પણ અમારા કુળમાં અમારા કુટુંબમાં એવો નાતમાં એવો રિવાજ કે દીકરીના ઘરનું પાણી ન પીવાય એટલે તમારા ઘરનું પાણી આપો રસોઈ તમે બનાવી દો પણ મારો અર્થ એ છે કે આપણે દીકરીના ઘરનું પાણી ભલે ન પીએ પણ લોહી તો સીધું પીએ પાણી ફિલ્ટર વાળું પીએ કોઈનું લોહી પીવાનું હોય તો સીધું પીએ એને ફિલ્ટર કરવાની જરૂર નહીં અને પાછા આપણે એમ કહીએ અમે તો વૈષ્ણવ છીએ વૈષ્ણવ ની ક્યાં વ્યાખ્યા છે વૈષ્ણવ જન તો ચાલે છે એ બીજું લક્ષણ છે વૈષ્ણવ જોઈએ વક્તા છે એ આવું તો કદાચ સુલભ બને વિરક્તો વૈષ્ણવો વિપ્રો વિપ્રે આને માત્ર બ્રાહ્મણ નહીં પણ જન્મ આપનાર કોઈ ઓર હોય એના માથા ઉપર બેસેલો કોઈ સંસ્કાર આપનારો કોઈ સાધુ પુરુષ હોય મીરાની જિંદગીમાં આપ દેખે ક્ષત્રિય ઘરાણો છે એનો જન્મનું કુળ ગૌણ બની ગયું મીરાની જિંદગીમાં રાણાની સાથે પરણાવ્યા મીરાને ત્યારે દ્વારિકાધીશની મૂર્તિ લઈને સાથે આવેલા આવી એક ભક્તમાળમાં કથા છે સુને અને એ મીરા એમ કોઈ દિવસ ન બોલ્યા કે મને રાણા જેવું સાસરું મળ્યું એટલે મારું ભાગ્ય ખીલી ગયું આમ મીરા ના બોલ્યા પણ મીરાની જિંદગીમાં સાધુ પુરુષનો સંગ થઈ ગયો અને એ સાધુ પુરુષના સંગમાં મીરા બોલ્યા ભાગ્ય રે મળ્યો છે અમને સાધુ રે પુરુષનો સંગ નિંદા ના કરનારા નરકે લઈ જશે હરી આમ મીરાની જિંદગીમાં પણ એનું જન્મનું કુળ જુદું છે અને એના
માથા ઉપર બેઠેલો કોઈ વજનાનંદી પુરુષ પણ ઓર છે, મીરા ની પરિભાષા છે. મળો છે સાધુ રે પુરુષ નો માણસો એવી એક કાલ્પનિક વાતો કરે છે જે પ્રમાણિત નથી. મીરાને રાણાએ ઝેર પાયું અને એને દ્વારિકાધીશ આવીને એનો ઝેર પી ગયો, આ વાસ્તવિકતા નથી. માણસો એમ કહે કે ઝેરનો કટોરો હતો, દ્વારિકાધીશ આવ્યા, મીરાને બચાવ્યા. આ મીરાનું ભક્તમાલ મારવાડ સંસ્થાએ સ્વીકારેલું સાંભળશો ને તો ખ્યાલ આવે કે મીરાને રાણા સાથે પરણાવ્યા. ઘણો સમય ગયો, કાળું ઓઢણું, પગમાં ઘૂંઘર, આવું બધું રાખ્યું એટલે ક્ષત્રિય રીત ભાતથી આ વિમુખ થયા.